नमस्कार विद्यार्थी मित्रों, आजे हूँ आपनी समक्ष धोरण सात ना गुजराती नो सुंदर मजानो काव्य भक्ति गीत आजनी घड़ी रड़ियामणी ए आपने समझावा प्रयत्न करीश। जीवना कवि छे भक्त नरसिंह मेहता। नरसिंह मेहता नो जन्म भावनगर ना तड़ाजा गाम मा थयो। नरसिंह मेहता नी कर्मभूमि जूनागढ़ रही छे। जीवन ना अंत सुधी जेने कृष्ण ना गुणगान गाया छे। जीवन मा अनेक कष्टों सहन किया छे। हमेशा परमात्मा ऊपर एने अतूट श्रद्धा हती। एवुं कहेवाय छे के परमात्माए आवी घना कार्य कीधा। कुंवरबाई ना मामेरा नो प्रसंग होय, पोताना पिता ना श्राद्ध नो प्रसंग होय के हार नो प्रसंग होय, हर हमेश परमात्मा उपर जेमने अतुट श्रद्धा, कारिया ठाकरे एना कार्य ने दीपायवा छे। एवा भक्त कवि श्री नरसिंह मेहता रचित आ सुंदर मजानो भक्ति गीत सखी आजनी घड़ी ते रड़ियामणी। समय क्यारे रड़ियामण होय? सामान्य रीते मारी अने तमारी घरे मामा आववाना होय, मासा आववाना होय, फुआ आववाना होय के अन्य कोई मेहमान आववाना होय तो पण मने अने तमने अति आनंद थाय छे। ज्यारे आ भक्ति गीतनी मालिक ओर छे गोपीनो आनंद छे, ए तो कंईक विशेष आनंद छे। ए आनंदनी कल्पना न करी शकाय। मारी अने तमारी घरे जो सामान्य कोई मेहमान आववाना होय तो पण अनेक प्रकारनी तैयारी करवी पड़े छे। मने एक नानकडो प्रसंग याद आवे छे। ए जूना जमानामां पनिहारी पानी भरी अने पाछी आवती थी। ई पांच हाथ बहनोनी एमानी एक बहन उतावळे डगले हाले छे। त्यारे बीजी बहने कीधुं के बहन, दररोज तो आपणे साथे आली छे, आज तू अमारथी बे डगला आगळ उतावळी शा हाले छे? अने ई बहने सुंदर मजानो जवाब दीधो। कवि कहे छे, ई बहन एटलुं बोली, हेलो भोरी ने हूं तो आली उतावड़ी, मारे मन हर कर मायरे मारे घेर मेहमान आया। हेलो भरी ने हूं तो आली उतावड़ी, मारे घर ભગવાન આવવાના છે તો એને કેટલી તૈયારી કરવી પડે અને એને કેટલો આનંદ હોય એની કલ્પના હું અને તમે ન કરી શકી વિદ્યાર્થી મિત્રો। એવો સુંદર મજાનો ભાવ ભક્તિ ગીત सखी आजनी घड़ी ते रड़ियामणी। सुकाम आजनो समय सारो छे, रड़ियामणो छे, सुंदर छे। ई सुंदर मजानी वात अने भगवान आववाना छे तो कई कई तैयारी करवी पड़े, ई वात आ भक्ति गीतनी मालिको नरसिंह मेहताए गोपी भावे रजू कीधी छे, तो समझवानो प्रयत्न करिए। सखी आजनी घड़ी ते रड़ियामणी, यदि मारो वालो जियाव्यानी मदामणी जीरे। सखी आजनी घड़ी ते रड़ियामणी, हे सखी आजनो समय बहु सरस छे। सुकाम भगवान मारे आंगणे आववाना छे, मारा वाला ना
મારા નાથના વધામણા છે, મારા આંગણે ભગવાન આવવાના છે, એટલે આજની ઘડી આજનો સમય બહુ સારો છે. સખી આલા લીલા વાસ વડાવીએ જીરે એજી મારા વાલા દિના મંડપ રચાવીએ જીરે સખી આજની ઘડી તે રડી આમની સખી આલા લીલા વાસ વડાવી આલા લીલા એટલે સુકુઈ નહીં અને લીલુઈ નહીં અડધા સુકા અને અડધા લીલા એવા વાસ વઢાવીએ વાસને કપાવીએ અને એ વાસમાંથી મારા ભગવાન મારા પ્રભુ મારા વાલાજી માટે મંડપ રચાવીએ વાસનો મંડપ બનાવીએ એવો ભાવ આ પંક્તિની અંદર ગોપી વ્યક્ત કરે છે. તરિયા તોરણ બારે બંધાવીએ જીરે એ જીને મોતીડે ચોક પુરાવીએ જીરે સખી આજની ઘડી તેરળી આમણી. તરિયા તોરણ, ત્રણ પ્રકારના તોરણ, ત્રણ પ્રકારની વનસ્પતિ, આસોપાલો, આંબો અને નાળીએ, આ ત્રણ વનસ્પતિના પાંદના જે તોરણ બનાવે એને તરિયા તોરણ, આ ત્રણ વનસ્પતિના પાનના તોરણ બારણે બંધાવીએ. આપણે ત્યાં કોઈ પણ પ્રસંગ હોય ત્યારે સુશોભન જે પ્રાચીન કળા હતી, જે પ્રાચીન પ્રથા હતી કે બારણાની માલિકો તોરણ બંધાવવા, એ ભાવ ત્રણ પ્રકારના તોરણ. ફરીથી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આશોપાલવ, આંબો અને નાળીએ એના તોરણ બંધાવો અને ચોકની અંદર મોતીલા, જે આપણો મેઇન બજાર જેને કહી શકીએ કે મુખ્ય રસ્તા હોય ત્યાં મોતીડે ચોક પુરાવીએ. સખી આજની ઘડી તે રડિયામણી. અને આગળ બહુ સુંદર મજાની વાત કરી છે. ગંગા જમના નીર મગાવીએ જીરે એ મારા વાલા દિન ચરણ પખાડીએ જીરે સખી આજની ઘડી તે રડી આમણી. ગંગા જમના ભારતવર્ષની મુખ્ય નદીમાંની બે નદીઓ, કારણ કે નદીનો ઉપકાર સમગ્ર જીવ સૃષ્ટિ ઉપર છે. નદીને હું અને તમે માં કહી છીએ. સમગ્ર નદીમાં જેનું પ્રથમ પંક્તિમાં નામ લઈ શકાય એવી ભારતવર્ષની બે નદીઓના નામ ગંગા અને યમુના, કારણ કે ગંગા નદી કેટલી પવિત્ર છે. મહાભારતનો એક પ્રસંગ કહીશ કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં ડાડો ભીષ્મ અર્જુનના બાણે વિંધાય અને કુરુક્ષેત્રના મેદાનમાં પડેલો અને ઈ વખતે ડાડા ભીષ્મએ એમ કીધું તો કે હે પાર્થ, મારી છેલ્લી ઈચ્છા ગંગા જળ પીવાની છે. તો મિત્રો વિચાર તો કરજો કે નદી કેટલી પવિત્ર છે. અહીંયા ગોપીએ કીધું કે મારા આંગણે ભગવાન આવે છે, મારો નાથ વધારે છે, એ ભગવાનના ચરણ પગ હું ગંગા અને યમુનાના પાણી લઈ અને પગને ધોઈશ, પખાડીશ. સુંદર મજાનો ભાવ, મારા વાલાજીના ચરણ પખાડીએ ગંગા અને યમુનાના નીર મગાવી અને એ પાણીથી એ નીરથી ભગવાનના હું પગ ધોઈશ. સમુ સખીઓ મળીને આવીએ જીરે એ દી મારા વાલા દિન મંગળ ગવારીએ જીરે સખી આજની
ઘણી તેરણીયા હમણી આપણી કાઠિયાવાડની ગુજરાતની ભારતની એક પરંપરા રહી છે કે આપણા આંગણે કોઈ પ્રસંગ હોય ત્યારે બધી સખીઓ સહેલીઓને પડોશીને બોલાવી અને મંગળ ગીત ગાય છે જો ભગવાન આવવાના હોય ત્યારે ગોપી કહે છે કે સખીઓ આવો મારે આંગણે અને મારા વાલાજીના મંગળ કારણ કે ભગવાનના તો અનેક પદ છે ભગવાન આંગણે આવવાના હોય અને એમના પદ ન ગાઈએ તો તું નગુણા કહેવાય અનેક પદ છે એકાદા પદની યાદી અપાવો કેવા આપણા પદ દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે એને મન માયા લગાડી દીરે તમે મને માયા લગાડી મારા નાથજી એને મને માયા લગાડી રે આવા સુંદર મજાના પદ હે સખીઓ આપણે સાથે મળી અને આ પદ ગાઈએ મારા વાલાજીના મંગળ ગવાળીએ આગળ પૂરો પૂરો સુહાગણ સાથીઓ જીરે સુહાગણ સધવા સૌભાગ્યવતી જેનો પતિ હયાત છે એવી સ્ત્રી એવી સ્ત્રીઓ આવો અને શું કરો કે સુહાગણ સાથીઓ સાથીઓ એક સુખ પ્રસંગનું પ્રતીક છે કે આપણે ત્યાં કોઈ પણ મંગળ પ્રસંગ હોય ત્યારે સાથીઓ પૂરી છે ચાહે દિવાળી હોય કે અન્ય પ્રસંગ હોય એટલે આ ગોપીએ મંગળ પ્રસંગને માણી અને કીધો કે પૂરો પૂરો સુહાગણ સાથીઓ ધીરે અને આગળ કે ઘેર મલપતો આવે હરી હાથીઓ ધીરે સખી આજની ઘડી તેરડીયા મણી મારા ઘરે પ્રભુજી હાથી ઉપર આવે કારણ કે હાથી એની ઉપર જો ભગવાન આવે અને એ દ્રશ્ય કઈક અનેરું હોય એટલે ગોપીએ અહીંયા એવી ઉપમા આપી છે અને અંતમાં સુંદર મજાની વાત કીધી અતિ મીઠડા થકીતા મીઠડો હોરેલો એ દી મેતા નરસિંહ સ્વામી મે દીઠડો ધીરે સખી આજની ઘડી તે રડીયા મણી એ દી મારો વાલો આવવાની પધામણી જીરે સખી આજની ઘડી તે રડીયા મણી અતિ મીઠડા થકી મીઠડો મારા માટે સર્વસ્વ કહી શકાય એટલું મધુર છે નરસિંહનો સ્વામી એટલે આયા ભગવાન કૃષ્ણ સ્વામી મેં જોયો દીઠો એટલે જોવો સખી આજની ઘડી રડીયા મણી સુંદર મજાનું આ પદ વિદ્યાર્થી મિત્રો આપણે આ પદને સાંભળ્યું આશા રાખું છું કે આ પદનો ભાવાર્થ આપને સમજાયો હશે જય માતા